હું આદર્શ છું। નમસ્તે બાળ મિત્રો, આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। કેમ છો બાળકો, મજામાં ને? નવા નવા વિડીયો જોઈને નવા નવું લેશન તમે શીખો છો ને? તો આજે આપણે કને માથે મીંડું કમ એટલે કે માથે મીંડાવાળો કક્કો લખતા શીખીશું। તો કઈ રીતે લખશું? પહેલાં મૂળાક્ષર, પછી માથે મીંડું। કને માથે મીંડું કમ, ખને માથે મીંડું ખમ, ગને માથે મીંડું ગમ, ગને માથે મીંડું ઘમ, ચને માથે મીંડું ચમ, છને માથે મીંડું છમ, જને માથે મીંડું ચમ, ઝને માથે મીંડું ઝમ, ટને માથે મીંડું ટમ, ઠને માથે મીંડું ઠમ, ડને માથે મીંડું ડમ, ઢને માથે મીંડું ટમ, અણને માથે મીંડું અણમ, તને માથે મીંડું તમ, થને માથે મીંડું થમ, દને માથે મીંડું દમ, ધને માથે મીંડું તમ, નને માથે મીંડું નમ, પને માથે મીંડું પમ, ફને માથે મીંડું ફમ, બને માથે મીંડું બમ, ભને માથે મીંડું પમ, મને માથે મીંડું મમ, યને માથે મીંડું યમ, રને માથે મીંડું રમ, લને માથે મીંડું લમ, વને માથે મીંડું વમ, શને માથે મીંડું શમ, સને માથે મીંડું શમ, સને માથે મીંડું શમ, અને માથે મીંડું હમ, અડને માથે મીંડું અણમ, ક્ષને માથે મીંડું ક્ષમ, જ્ઞને માથે મીંડું નમ। તો આપણે શું શીખ્યા? તો કે માથે મીંડાવાળો કક્કો કઈ રીતે લખીશું ફરી એકવાર જોઈ લઈએ। તો કે પહેલાં મૂળાક્ષર લખીશું, પછી માથે મીંડું કરીશું। આપણે શું વાંચીશું? કને માથે મીંડું કમ, ખને માથે મીંડું ખમ। આ જ રીતે આખો કક્કો બોલવાનો છે અને લખવાનો છે।